હવે આગળ વાત કરીએ તો આજ રોજ મહાશિવરાત્રીના પાવન અવસરે ખંભાળિયા ખાતે પરંપરાગત રીતે શિવજી, માં પાર્વતી અને ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી. ખંભાળિયામાં આજરોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સદી જૂની પરંપરા મુજબ ખામનાથ મહાદેવની શિવજીની શોભાયાત્રા નીકળી હતી. ખંભાળિયામાં શિવરાત્રીના દિવસે 100 વર્ષથી પ્રાચીન ખામનાથ મહાદેવની શિવ વરણાંગી નીકળી હતી, જેમાં ભૂદેવો દ્વારા પરંપરાગત રીતે ધોતી પીતાંબર પહેરી શાસ્ત્રોચ્ચાર સાથે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ખૂબ જ પ્રાચીન 100 વર્ષથી પણ વધુ સમય પહેલાંના ખંભાળિયા ખાતે આવેલા પ્રાચીન ખામનાથ મહાદેવ મંદિરની શિવ વરણાંગી નીકળે છે, જે ખૂબ ભવ્ય અને અલૌકિક હોય છે. ખંભાળિયાના રંગમહેલ સારા પાસેથી 200 કિલો ચાંદીની શંકર પાર્વતી તથા ગણેશજીની પ્રતિમાને ચાંદીની પાલખીમાં ખૂબ જ શણગાર કરીને ભૂદેવો મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન કરાવી હતી, જે ખંભાળિયાના જુદા જુદા સ્થળોએ શોભાયાત્રા સ્વરૂપે ફરીને અંતે ખામનાથ મંદિરે પૂર્ણ થઈ હતી. આ શિવ વરણાંગી વિશેષતા એ છે કે જેમાં 200 કિલો ચાંદીની પાલખી સાથેની આ શિવ વરણાંગીને માત્ર બ્રાહ્મણો જ ઉપાડી શકે છે, તે પણ ધોતી પીતાંબર પહેરેલા તથા ઉઘાડા પગે જ. આ શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને કલાકો સુધી ચાલીને ખામનાથ મંદિરે પહોંચી હતી. આ શિવ વરણાંગી આગળ ઢોલ નગારા નોબત સાથે ડીજે પાર્ટી, ભજન ધૂન તથા આગળના ભાગે બુગલો સાથે ભક્તો જોડાયા હતા, તો ભક્તજનો દ્વારા પૂજા અર્ચન કરાયું હતું. સમગ્ર શહેરમાં દિનચર્યાએ નીકળેલા મહાદેવજીની શોભાયાત્રામાં ઓમ નમઃ શિવાય બમ બમ ભોલેના નાદ સાથે સમગ્ર શહેરનું વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું. ત્યારે ભૂદેવો સહિત મોટી સંખ્યામાં શિવભક્તોએ આ શોભાયાત્રાના દર્શન કરી પૂજન અર્ચન કર્યા હતા. દીપક જોશી, ZSTV દ્વારકા.